થરાદ શહેરના શિવનગર વિસ્તારના વિચરતી જાતિના પરિવારો અત્યારે ભર ઉનાળે વીજળીથી વંચિત છે. આ વિસ્તાર થરાદ નગરપાલિકાની હદમાં આવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં રહેતા 30 જેટલા પરિવારો દ્વારા મતદાન પણ કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં અત્યારે વીજળીના અભાવે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. અત્યારે ઉનાળાની ગરમી શીતમ વરસાવી રહી છે અને આ વિસ્તારમાં મચ્છરોનો પણ ત્રાસ હોવાના લીધે વીજળી વગર પણ રહી શકવું લગભગ નામુમકિન છે. ત્યારે આ વિસ્તારમાં રહીશો આજે થરાદ નગરપાલિકામાં વીજળી મેળવવા માટે લેખિતમાં માંગ કરી છે. અમે થરાદ વિસ્તારના બનાસકાંઠાના થરાદના છેલ્લા વિસ્તારમાં જે કે શિવનગરમાં રહીએ છીએ. આજથી નથી, અમારો જન્મ, અમારા બાપાનો જન્મ અહીંયાનો છે અને છેલ્લા 50 વર્ષથી અમે આ થરાદમાં રહીએ છીએ શિવનગરમાં. હજી અમે વોટિંગ 50 વર્ષોથી અમારા વોટિંગ થાય છે કેદીઓના, અને અત્યારે અમારા પણ વોટિંગ થાય છે. હજી સરકારે અમારું કોઈ લાઈટ નહીં કે કોઈ હજી કોઈ અમારે મચ્છર કરડે છે. એક તો ગટર નજીકમાં છે, પણ નગરપાલિકામાં મામલતદારમાં ગમે ત્યાં જઈએ અમારું કોઈ અરજ સાંભળતું નથી. અત્યારે અમે ખૂબ પરેશાન છીએ. વિદ્યુત બોર્ડમાં 2-3 વાર અમે કોશિશ કરી, ફોર્મ આલ્યા તો અમારા રદ થઈને પાછા આવ્યા કે તમારે લાઇટ નહીં આવે. અને નગરપાલિકામાં જઈએ ત્યારે નગરપાલિકાવાળા લોકો પણ આમ કહે છે, એટલે અમે ખૂબ હેરાન છીએ. આજથી નથી, છેલ્લા 3-4 વર્ષથી અમે દોડીએ છીએ, પણ અમારો ફોર્મ અત્યારે થતો નથી. શું નામ તારું? મારું નામ છે નરેશભાઈ અમીરનાથ નાથ.